અમદાવાદના ધોળકા ગામના પદયાત્રી જયરામ ભગતે અત્યાર સુધીમાં 100 વખત સોમનાથ, દ્વારકા અને 32 વખત રામદેવડા, રણુજા અને 2 વખત નર્મદા પરિક્રમમાં પદયાત્રા કરી પૂર્ણ કરી છે. જયરામ ભગતે ધોળકાથી સોમનાથ, સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી દ્વારકા 108 વખત પદયાત્રા કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજે સવારે કેશોદ ખાતેથી સોમનાથ જવા રવાના થયા છે. અમદાવાદ જિલ્લાના ધોળકા ગામના જયરામ ભગત એટલે મહાન પદયાત્રી. તેઓએ પોતાના જીવનકાળમાં ધોળકાથી પદયાત્રા કરી સનાતન ધર્મની રક્ષા કાજે પ્રચાર પ્રસાર કરવા સંકલ્પ કર્યો છે. ધોળકાથી સોમનાથ, સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી દ્વારકા 108 વખત પદયાત્રા કરવાનો નિર્ણય લીધો છે અને 100 વખત આ કઠિન પદયાત્રા શ્રદ્ધાપૂર્વક પૂરી કરી છે. જયરામ ભગતે ધોળકાથી રણુજા, રામદેવડા, રામદેવપીરના ચરણોમાં 32 વખત પદયાત્રા પૂર્ણ કરી છે. માં નર્મદાની કઠોર પરિક્રમમાં અંદાજે 4000 કિલોમીટર માત્ર 73 દિવસમાં 2 વખત પૂર્ણ કરી છે. આજના સમયમાં વાહનોની સુવિધા ઉપલબ્ધ થતાં પગપાળા ચાલવાનું ઘટી ગયું છે. ત્યારે ધોળકા ગામના જયરામ ભગત દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના ચરણોમાં જતા જીવનમાં સનાતન ધર્મની રક્ષા કાજે પદયાત્રા દરમિયાન થયેલા અનુભવો અને કુદરતી શક્તિનો થયેલો સાક્ષાત્કારની રહસ્યમય વાત કરી હતી, જેથી આજે સવારે કેશોદ ખાતેથી સોમનાથ જવા તેઓ રવાના થયા હતા. બોલો સોમનાથ દાદાની જય, દ્વારકાધીશ કી જય. મારું નામ જયરામભાઈ માલજીભાઈ રબારી, મૂળ ગામ ધોળકા, જિલ્લો અમદાવાદ, તાલુકો ધોળકા. હવે હું આજે 8મો દિવસે સોમનાથ પદયાત્રાથી દ્વારકા પદયાત્રા, દ્વારકાથી સોમનાથ પદયાત્રા માટે નીકળ્યો છું અને હજુ મારે 12-13 દિવસ બીજા થશે. અને આ મારો ધર્મનો શરમ અને મારા કાર્ય માટે મારા સનાતન ધર્મના હિન્દુ ભાઈઓને જાગણી માન આપી હું આ યાત્રા નાનપણથી 1982 દ્વારકા મારા 104મો ફેરો છે અને હજુ મારે 104 ફેરા કરવા, 108ની માળા કરવાની છે. એટલે હું હજુ દ્વારકા સોમનાથ અને દ્વારકાથી સોમનાથ ડબલ યાત્રા ભગવાન કૃષ્ણ અને પોતે ભોળોનાથ દ્વારકાથી સોમનાથથી દ્વારકા ગોકુળમાં મળવા ગયા. એ હિસાબથી એવું કહે છે કે દ્વારકા તમે સોમનાથ જાઓ, સોમનાથથી દ્વારકા જાઓ, દ્વારકાથી પાછા તમે સોમનાથ આવો, 10000 યાત્રાનું ફળ મળે છે. એટલે આ હિન્દુ ધર્મને સનાતન ધર્મ માટે આ મારે કાર્ય છે અને એવી પ્રેરણા છે. ભગવાન આવીને આવી યાત્રા કરાવીને ખૂબ ખૂબ ભગવાન સમાજ હિન્દુ સનાતન ધર્મ સુખી થાય મારો કેવો છે. અનિરુદ્ધસિંહ બાબરિયા, S24 ન્યૂઝ, કેશોદ.